સોળમી માર્ચ થી હોળાષ્ટક ની શરૂઆત થાય છે અને ફાગણ મહિનાની પૂનમ તિથિની તારીખ 24મી માર્ચના સવારે 9:54 શરૂઆત થઈ અને સમાપન બીજા દિવસે 25 માર્ચ બપોરે 12:29 થશે. હોલિકા દહનનું શુભ મુહૂર્ત રાત્રે 11:13 લઈ અને 12:27 સુધી છે અને અભિજીત મુહૂર્ત જો તમે પરફેક્ટ લેવા માંગતા હોય તો બપોરે 12:02 12:51 સુધીનું રહે છે. તો એની અંદર તમે વિષ્ણુ પૂજા કરી શકો છો, મહાદેવની પૂજા કરી શકો છો અને વિષ્ણુ પૂજાની અંદર તમે સ્પેસિફિક અબીલ, ગુલાલ અને કેળના ફળ ચડાવો તો વધારે લાભદાયી રહેશે. ભારતભરમાં ફાગણ સુદ પૂનમની તિથિના દિવસે એટલે ચાલુ વર્ષે 24 માર્ચ 2024 રોજ સવારે 9:54 શરૂઆત થાય છે અને એનું સમાપન બીજે દિવસે 25મી માર્ચે એટલે કે બપોરે 12:29 સુધીનું હોળીનું મુહૂર્ત રહે છે અને ત્યારબાદ ધૂળેટીનો તહેવાર એટલે કે રંગોનો તહેવાર મનાવવામાં આવે છે. આ દરમિયાન હોળીને લગતા જે કઈ પૂજા હવન કરવામાં આવશે કે હોળીને લગતી જે કઈ પણ આહુતિઓ આપવામાં આવશે અને દેવને અર્પણ કરેલી વસ્તુઓ ખાવામાં આવશે તો માનવ જીવનને હેલ્થ તરીકે અને સુખ સમૃદ્ધિ તરીકે દરેક પ્રકારે લાભ ફાયદો કરનાર બની રહેશે. આગામી દિવસની અંદર અભિજીત મુહૂર્ત આપણે જો જોઈએ તો પંચાંગને અનુસાર સવારે બપોરે 12:02 બપોરના 12:51 સુધીનું શુભ મુહૂર્ત રહેલું છે. આ મુહૂર્તની અંદર દરેક શુભ પ્રસંગ કે શુભ કાર્ય તમે ધાર્મિક કાર્ય કરી શકો છો. આ હોળાષ્ટક દરમિયાન કોઈ પણ પ્રકારનો નવું વાસ્તુ, નવા ગૃહપૂજન કે લગ્નાધિકારીઓ કે જૈનોય કાર્યો કરવામાં આવતા નથી. એટલે હોળાષ્ટક નિમિત્તે કોઈ પણ સોના ચાંદીની ખરીદી કે કોઈ પણ સારી ખરીદી કરવામાં આવતી નથી, નવા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવતી નથી. તો એ જરૂરથી ધ્યાન રાખશો.